નીચેના વાક્યો વાંચો અને સુંદર અક્ષરે લખો.
નીચે ના વાક્યો વાંચો અને સુંદર અક્ષરે લખો. તો આની અંદર આપણે શબ્દ લેખન ની અંદર આપણે શબ્દો શીખ્યા, એ શબ્દો તમારે લખવાના છે. હવે આપણે અનુલેખન ની અંદર વાક્ય લખીએ છીએ. જે વાક્ય હું બોર્ડ પર લખું તે તમારે નોટબુક ની અંદર સુંદર અક્ષરે લખવાના છે. તો પહેલું વાક્ય આપણે લખીશું ન બ લ, પછી આને આપણે શું કહેશું, આને તમને શીખવી દીધું છે અલ્પવિરામ. ન બ લ અલ્પવિરામ કરીશું.
વર્ણવાચન પછી પૂર્ણ વિરામ કરીશું. હવે ત્યાર પછીનું વાક્ય છે રોમ્યુલસ Thank you.
તમારે વાક્ય લખવાના છે. સૂરજ ક્યારે દેખાય? તો આપણે લખીશું સૂરજ દિવસે દેખાય. સૂરજ છે એ દિવસે દેખાય અને ચાંદો છે એ રાતે દેખાય. તો આ એક વાક્ય પૂરું કર્યું કે સૂરજ દિવસે દેખાય. હવે બીજું આપણે લખીશું ચાંદો રાતે દેખાય. પછી સૂરજ કઈ સાઈડ ઉગે છે? સૂરજ ઉગે એને કદાચ તમને ખ્યાલ ના હોય પણ તમારા પેરેન્ટ્સ દાદા દાદી મમ્મી પપ્પા કોઈને પણ પૂછો એટલે કહેશે કે ઉગમણે. તો સૂરજ છે એ ઉગમણે ઉગે. લાગે છે.
सूरज उगे ने सवार पड़े। आजु पूर्ण विराम वाक्य पूर्ण थाय एटले आपणे पूर्ण विराम लखवानो छे। अने सूरज हाथ में ने रात पड़े। सूरज हाथ में ने रात पड़े। राते शु थाय रात पड़े एटले राते चांदो आवे। राते चांदो आवे पूर्णविराम। બાળકોને બહુ ગમે। ત્યાર પછી બાળકો શું કહે છે? તો બાળકો તેને ચાંદા મામા કરી બોલાવે। બાળકો તેને चांदा मामा कभी बोला। बच्चे बाड़कों तो आ आपने चांदो अने सूरज विषे नो जे निबंध लख्यो छे आटलो तमारे पण तमारी नोटबुक मां होमवर्क आपो त्यारे मे जे समझावी ए रीते तमारे बे भाग पाड़ी लखवानो छे। तो आ तमने समझाई गयुं हशे अने होमवर्क आपो त्यारे सूचना प्रमाणे तमे होमवर्क करशो। એવી આશા સાથે આપણે આજનો આપણો વિડીયો પૂરો કરીએ છીએ। બધું આપણે આવતા પીરિયડમાં શીખીશું। અસ્તુ જય ગાયત્રી।